हेलो एवरीवन, माय सेल्फ प्रोफेसर हार्दिक प्रजापति, आई वार्मली वेलकम टू यू फ्रॉम श्री शिवशा कॉलेज ऑफ कॉमर्स मैनेजमेंट एंड कंप्यूटर एजुकेशन। देयर इज द मैनेज्ड बाय जैन सिटीजंस एजुकेशन सोसाइटी। हियर वी आर स्टार्ट्स एन इनिशिएटिव ऑफ ऑनलाइन टीचिंग 2020 टू 2021। Today our subject is English in BCom SEM 1 department. So let us start our story session. Here we are study about our second story. The title is The Night Train at Devli by Ruskin Bond. It is the traveling mystery of a night in Himachal Pradesh and Uttarakhand. So let us start our second story, the title The Night Train at Devli. In this video we are study about the second part of The Night Train at Devli. In the previous video we are study about what is Devli and where is Devli and why author gone from the Devli, Delhi to Devli. In this video we are continue our story number 2, The Night Train at Devli. So let us start. The train would reach Devli at about 5 in the morning. Author che jyare traveling karta hoy che morning ma to Delhi thi Dehra jata hoy che, Dehra ni pachi ek Devli station aave che, to ke yes तो ते स्टेशन छे ए तो एनी अंदर क देवली छे ए सु छे तो देवली एक स्टेशन आवे छे जे सवारे अर्ली मॉर्निंग 5 AM छे त्यां ट्रेन पहुंचे छे। व्हेन द स्टेशन वुड बी डिमली लिट विथ इलेक्ट्रिक बल्ब्स, त्यारे सु थाय छे 5 વાગે સવારે પહોંચે છે ત્યારે એક ઇલેક્ટ્રિક બલ્બ જે લાઈટ છે તેનો એક આછો પ્રકાશ આવતો હોય છે એન્ડ ઓઇલ લેમ્પ્સ જેને આપણે ઓઇલ લેમ્પ ફાનસ કહીએ છીએ તેનો પ્રકાશ ક્યાંક આવતો હોય છે। And the jungle across the railway tracks would just be visible in the faint light of dawn. એટલે કે આછા પ્રકાશમાં એવું દેખાઈ રહ્યું હતું કે હવે ટ્રેનના જે ટ્રેક છે એટલે કે ટ્રેન છે દેવલીથી એક જંગલની અંદર પસાર થવાની હોય છે એટલે કે પછીનો નેક્સ્ટ જે ટ્રેક છે આ ટ્રેક હવે જંગલની અંદર પસાર થવાનો હોય છે જે દેવલીથી દેહરા સુધીનું જે ડિસ્ટન્સ છે તે। દેવલી હેડ ઓનલી વન પ્લેટફોર્મ, દેવલી એકમાત્ર એવું સ્ટેશન હતું। And office for an station master and a waiting room. એટલે કે આ એકમાત્ર એવું સ્ટેશન હતું જ્યાં સ્ટેશન માસ્ટર માટે એક રૂમ હતો અને એક વેઇટિંગ રૂમ હતો। કેમ આવું હતું? કેમ કે પછી છે નેક્સ્ટ છે શું થતું હતું તો જંગલ સ્ટાર્ટ થઈ જતો હતો એટલા માટે, એટલે કે આ લાસ્ટ સ્ટેશન હતું જ્યાં સ્ટેશન માસ્ટર હોય અને વેઇટિંગ રૂમ પણ હોય છે। ધ પ્લેટફોર્મ બોસ્ટેડ ઓફ અ ટી સ્ટોલ, અ ફ્રૂટ વેન્ડર, અ ટ્યુબ સ્ટ્રે ડોગ્સ, સોરી ટ્યુ નહીં ત્યાં ફ્યુ છે। તો આ સ્ટેશન ઉપર શું હોય છે? તો કે એક ટી સ્ટોલ હોય છે, ફ્રૂટ વેન્ડર હોય છે અને તો કે અહીંયા થોડા ઘણા કૂતરાઓ છે જે ડોગ્સ છે તે રહેતા હોય છે। નોટ મચ એલ્સ, બીજું કંઈ વધારે ખાસ હતું નહીં। બીકોઝ ધ ટ્રેન સ્ટોપ્ડ ધેર ફોર ઓનલી 10 મિનિટ્સ બિફોર રશિંગ ઇન ટુ ધ ફોરેસ્ટ। કેમ આવું હતું? કારણ કે આ લાસ્ટ સ્ટેશન હતું, કારણ કે આ લાસ્ટ સ્ટેશન હોવાના કારણે એટલો બધો રશ હતો નહીં, કેમ કે હવે છે શું થતું તો કે એના કારણે છે એ હવે જે ટ્રેન છે તે જંગલની અંદર જઈ રહી હોય છે એટલા માટે, એટલે કે લાસ્ટ સ્ટેશન છે એટલા માટે। વાય ઇટ સ્ટોપ્ડ એટ દેવલી, હવે આપણને એમ થાય કે શા માટે અહીંયા ટ્રેન છે સ્ટોપ આપેલું છે? આઈ ડોન્ટ નો, મને નથી ખબર કે કેમ આપ્યું છે, ઓથર કહે છે। નથિંગ એવર હેપન્ડ ધેર, ત્યાં એવું કંઈ ખાસ હતું નહીં છતાં પણ તેને સ્ટોપ શું કરવા આપ્યું એ હજી પણ નવાઈ લાગ્યો છે, એટલે કે ખ્યાલ નથી મને શા માટે ત્યાં સ્ટોપ આપેલું છે। તો નેક્સ્ટ વાત કરીએ આપણે, નોબડી ગોટ ઓફ ધ ટ્રેન એન્ડ નોબડી ગોટ ઇન, શું કહે છે? તો આ સ્ટેશન એવું હતું જે દેવલી સ્ટેશન છે ત્યાં કોઈ વ્યક્તિ છે એ તેની અંદર બેસતું નહોતું, એટલે કે જે કમ્પાર્ટમેન્ટ છે એની અંદર બેસતું નહોતું અને કોઈ વ્યક્તિ ઉતરતું પણ નહોતું, છતાં પણ અહીંયા છે એક શા માટે સ્ટોપ આપેલો છે એ હજી એક નવાઈની વાત હતી। દેર વર નેવર કુલીઝ ઓન ધ પ્લેટફોર્મ,
ત્યાં કોઈ પ્રકારના કુલીઓ પણ હતા નહીં, એટલે કે ત્યાં કોઈ કુલીઓનો પણ કંઈ એટલું બધું કંઈ દેખાતા ન હતા. બટ ધ ટ્રેન વુડ હોલ્ટ ધેર અ ફૂલ 10 મિનિટ્સ. બટ શું થતું, તો ટ્રેન છે ને ત્યાં 10 મિનિટ્સ માટે શું કરતી, તો કે હોલ્ટ પર રાખવામાં આવતી હતી. બિકોઝ એટલું બધું અહીંયા કંઈ ખાસ હતું નહીં, છતાં પણ ત્યાં રાખવામાં આવતી હતી હોલ્ટ ઉપર. કેમ કે પછી છે એ નેક્સ્ટ શું થતું, તો કે જંગલ સ્ટાર્ટ થઈ જતું હતું, ફોરેસ્ટ સ્ટાર્ટ થતું હતું. એટલે એન્ડ ધેન અ બેલ વુડ સાઉન્ડ, અને છે એટલે કે 10 મિનિટ પછી છે શું થાય છે, તો બેલ છે એ વાગે છે. ધ ગાર્ડ વુડ બ્લો હિઝ વિશલ, ગાર્ડ છે એ પોતાની વિશલ વગાડે છે, એટલે કે ટ્રેન સ્ટાર્ટ થવાની તૈયારી છે. એન્ડ પ્રેઝન્ટલી દેવલી વુડ બી લેફ્ટ બિહાઇન્ડ, અને દેવલી છે એ શું થતું, તો ધીરે ધીરે હવે પાછળ છૂટી જતું હતું, એટલે કે ટ્રેન ધીરે ધીરે હવે ફોરેસ્ટની અંદર જવા લાગતી હતી. એન્ડ ફોરગેટન, અને પછી ખોવાઈ જતી અને યાદ ભૂલાઈ જતી હતી, એટલે કે પછી એ દૂર સુધી અંદર ચાલી જતી હતી દેહરાની સાઈડ. આઈ યુઝડ ટુ વન્ડર વોટ હેપન્ડ ઇન દેવલી, મને હંમેશા નવાઈ લાગતી હતી કે આ દેવલીમાં તો એવું શું ખાસ છે. બિહાઇન્ડ ધ સ્ટેશન વોલ્સ, એટલે કે જે સ્ટેશન વોલ્સ છે એની પાછળ એવું તો શું ખાસ છે જે મને નવાઈ પામતું હતું આપતું હતું. આઈ ઓલવેઝ ફેલ્ટ સોરી ફોર ધેટ લોનલી લિટલ પ્લેટફોર્મ, મને હંમેશા છે એક શું થતું, એક દયાની ભાવના હતી એના પ્રત્યે, મતલબ આ જે એક અલાયદું એક સિંગલ પ્લેટફોર્મ છે એના પ્રત્યે, એટલે કે કોઈ એટલા બધા વ્યક્તિઓ જોવા મળતા ન હતા, એટલા માટે મને હંમેશા એના ઉપર દયા આવતી હતી આ પ્લેટફોર્મ છે એના ઉપર. એન્ડ ફોર ધ પ્લેસ ધેટ નોબડી વોન્ટેડ ટુ વિઝિટ, અને મને એ પણ માટે થોડુંક એક નવાઈ લાગતી હતી અને એક દુઃખ પણ થતું હતું કે આ એવું સ્ટેશન છે કે જેની પાસ જે સ્ટેશન છે ત્યાં કોઈ વિઝિટ કરવા પણ માંગતું ન હતું, એટલે કે એક દેવલી છે તે એક સ્ટેશન હતું ત્યાં કોઈ છે એ કોઈ શું થતું, તો કે નોબડી ગેટ ઓફ એન્ડ નોબડી ગેટ ઇન, એટલે કે કોઈ વ્યક્તિ ચડતું પણ નહોતું, કોઈ ઉતરતું પણ નહોતું, એટલે કે તો અહીંયા હોલ્ડ કેમ આપ્યો છે એ મારી માટે હજી પણ વન્ડરની વાત હતી. આઈ ડિસાઇડેડ ધેટ વન ડે આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન એટ દેવલી, મેં એવું નક્કી કર્યું હતું કે હું છે ને કોઈ એક દિવસે આ દેવલી સ્ટેશન છે ને ત્યાં નીચે ઉતરીશ, એટલે કે મારો કમ્પાર્ટમેન્ટ છે ત્યાંથી હું નીચે ઉતરીશ અને આ દેવલી સ્ટેશન છે તેને ઉપર તો કે યસ. એન્ડ સ્પેન્ડ ધ ડે ધેર, એટલે કે હું એક આખો દિવસ છે ત્યાં વિતાવીશ, એટલે કે આ જે અલાયદું એક અલોન સ્ટેશન છે જેની પર કોઈ જ પ્રકારનો રશ જોવા નથી મળતો, તો કોઈ ટ્રાફિક નથી, કોઈ કુલી નથી, થોડા શું છે તો કે ફ્રૂટ વેન્ડર છે, એક ટી સ્ટોલ છે અને ફ્યુ ડોગ્સ છે, તો આ જે સ્ટેશન છે તેને હું એકવાર વિઝિટ કરવા માંગુ છું જસ્ટ ટુ પ્લીઝ ધ ટાઉન, એટલે કે હું આ જે ટાઉન છે એની એક આનંદ મેળવવા માંગુ છું. આઈ વોઝ 18, હું જ્યારે 18 વર્ષનો હતો ત્યારે વિઝિટિંગ માય ગ્રાન્ડ મધર, એટલે કે મારા જે ગ્રાન્ડ મધરનું જે દેહરા હાઉસ છે ત્યાં હું જઈ રહ્યો હતો. એટ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેવલી, તો એ સમય શું થાય છે, તો રાત્રિના સમયની અંતર્ગત દેવલી સ્ટેશન તો કે રાત રોકાય છે, તો કે યસ. અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ, હવે જો ચેન્જીસ આવે છે સ્ટોરીની અંદર, તો કે યસ. અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ, એક ગર્લ છે જે શું કરે છે રાત્રિના સમય, એટલે કે જ્યારે દેવલી સ્ટેશન ઉપર દિલ્હીથી દેહરા જતા હોય છે જ્યારે ઓથર છે તે, તો એ સમય તો રાત્રિના સમયે એક ગર્લ્સ છે તે બાસ્કેટ વેચવા માટે આવતી હોય છે. ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ, આ છે એકદમ ઠંડી સવાર હતી. એન્ડ ધ ગર્લ હેડ અ શાઉલ થ્રોન એક્રોસ હર શોલ્ડર, તેને પોતાના ખભા ઉપર એક શોલ છે એ ઓઢેલી હતી, એટલે કે એકદમ ઠંડીનો સમય હતો અને એ સમયે શું થાય છે, તો સવારે વહેલી સવારે તો આ ગર્લ છે તેને શાઉલ ઓઢેલી હોય છે પોતાના શોલ્ડર ઉપર અને તે આ બાસ્કેટ સેલિંગ કરવા માટે આવે છે. હર ફીટ વર બેર એન્ડ હર ક્લોથ વર ઓલ્ડ બટ સી વોઝ અ યંગ ગર્લ, તેના ફૂટ છે એકદમ શું થાય છે, તો કે એના ફૂટ છે એ તો કે એકદમ કેવા હોય છે, તો ઘસાઈ ગયેલા હોય છે, મતલબ શું, તો કે એકદમ બહુ જ કામ કરેલું હોય એવા હોય છે. એન્ડ હર ક્લોથ વર ઓલ્ડ, એના કપડાઓ પણ છે એ કેવા હોય છે, તો કે જૂના હોય છે. એન્ડ બટ સી વોઝ અ યંગ ગર્લ, તે છતાં પણ છે એ યંગ ગર્લ લાગી રહી હતી, એટલે કે એના પગ છે એની એક્સપ્લેનેશન આપણને કર્યું છે આપણને ઓથરે, બટ એમ કે છે છતાં પણ એ યુવાન ગર્લ હતી
तो कही यस वॉकिंग ग्रेसफुली एंड विथ डिग्निटी शू करे एकदम पोते शू करे तो डिग्निटी साथ डिग्निटी एटले गौरव शू करे तो आती हो वेन सी केम टू मै विंडो एटले कि जयरे स्टेशन पर जरा लेडीज आए आ लेडी है सॉरी लेडीज नहीं लेडी है तो लेडी आए तरह शू करे तो भाई आज ऑथर बैठा हो तो एना विंडो पास आने उभा रही उभी रही है लेडीज ने बास्केट सेल कर रही है नाउ लेट अस नेक्स्ट टॉक अबाउट द स्टोरी सी स्टॉप्ड एटले कि एनी विंडो पास आने उभी रही थी सी सो दैट आई वॉज लुकिंग एट हर इंटेन्टली मारी बारी है त्या आने उभी रही है एंड हूँ तेने ए जोयू के हूँ एनी प्रत्ये नजर राखी ने जोई रह्यो छु एटले कि एनी मारी नजर तेना उपर छे बट एट द फर्स्ट सी प्रिटेन्ड नॉट टू नोटिस बट एने छे ए पेला कोई ज जाने काई ज घटना ना बनी होय एवी रीतना तो के अनदेखू करी दीधु तो के यस सी हेड पेल स्किन सेट ऑफ बाय सीन साइनी ब्लेक हेर तेनी एकदम जे स्किन छे एकदम के होय छे पेल होय छे अने तेना जे साइनी ब्लेक हेर होय छे એટલે કે એક્સપ્લેનેશન કરે છે જે લેડી છે તેનું એન્ડ ડાર્ક ટ્રબલ્ડ આઈશ એટલે કે એની આંખો છે એકદમ કાળા રંગની અને શું તો કે જાણે એકદમ મુસીબતમાં હોય પ્રોબ્લેમમાં હોય એવી એની આંખો હતી સેટ અપ બાય સાઇન સોરી એન્ડ ધેન ધોઝ આઈઝ સર્ચિંગ એન્ડ ઇલોક્વેન્ટ મેટ માઇન એટલે કે એની જે આંખો હતી તે એટલે કે જે ડાર્ક એન્ડ ટ્રબલ્ડ આંખો છે આઈઝ છે તે શું છે તો એ સર્ચ કરી રહી હતી એ કંઈક ગોતી રહી હતી એન્ડ ઇલોક્વેન્ટ અને પછી મને શોધી લે છે એટલે કે એની જે આ ટ્રબલ્ડ આઈઝ છે એ કંઈક સર્ચ કરી રહી હતી એટલે કે જે એનો કસ્ટમર જોઈતો હોય એટલે કે જે બાસ્કેટ સેલ કરે છે તો એની માટે એને ગ્રાહક જોઈતો હતો તો એની માટે કંઈક શોધી રહી હતી અને એ હવે મને મળી ગઈ સી સ્ટૂડ બાય માય વિન્ડો ફોર સમ ટાઈમ તે મારા વિન્ડોની બાજુમાં થોડા સમય માટે ઊભી રહી હતી એન્ડ નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ તે મારા વિન્ડોની બાજુમાં ઊભી રહી હતી પણ અમારા બંનેમાંથી કોઈ જ કાંઈ બોલતું ન હતું એટલે કે એકબીજાની સામે જોવે છે ખાલી બટ વેન સી મૂવડ ઓન બટ જ્યારે તે અહીંથી અહીંથી ચાલી જાય છે ત્યારે આઈ ફાઉન્ડ માય સેલ્ફ લિવિંગ માય સીટ એટલે કે હું જોઉં છું કે મારે મારી જે સીટ છે એમાંથી હવે હું ઊભો થઈ જાઉં છું એન્ડ ગોઈંગ ટુ ધ કેરેજ કેરેજ ડોર એટલે કે જે કમ્પાર્ટમેન્ટનો ડોર હોય એની તરફ હવે હું જવા લાગ્યો એટલે કે પેલી જે ગર્લ છે લેડી છે એ પાસ થઈ ગઈ તો કે યસ એટલે કે વિન્ડોમાંથી બહાર એટલે કે સોરી વિન્ડોમાં બહાર ઊભી હતી તો અહીંયાથી પ્લેટફોર્મમાંથી પસાર થઈ ગઈ તો એ આ જે છે ઓથર તો પોતાના સીટ ઉપરથી ઊભા થઈને કમ્પાર્ટમેન્ટનો ડોર હોય એ તરફ આગળ વધે છે એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ લુકિંગ ધ અધર વે એટલે કે હવે પ્લેટફોર્મનું જે છે એની શું કરે છે ડોર પાસે ઊભા રહ્યા છે અને બીજી તરફ જોયા કરે છે આઈ વોકડ એક્રોસ ટુ ધ ટી સ્ટોલ અને હવે શું કરે છે એટલે કે ઓથર કહે છે કે હું છે એ ત્યાંથી હવે પેલો ટી સ્ટોલ હતો ત્યાં ગયો હતો આઈ અ કેટલ વોઝ બોઇલિંગ ઓવર ઓન એ સ્મોલ ફાયર એટલે કે જે ઓલી ચાની કીટલી છે શું થતી હતી તો કે એક બર્નિંગ ફાયર એટલે શું તો કે જે આગ હતી તો એ આગ ઉપર એક મૂકેલી હતી તો કે એટલે કે ચા ગરમ થઈ રહી હતી તો કે યસ બટ ધ ઓનર ઓફ ધ સ્ટોલ વોઝ બિઝી સર્વિંગ ટી સમવેર ઓન ધ ટ્રેન પરંતુ શું થતું એટલે કે હું ટી લેવા માટે જ્યારે પ્લેટફોર્મ ઉપર જાઉં છું ત્યારે તો એમ કહે છે કે ત્યાં મારે લેવી હતી ચા બટ છે તે ટી સ્ટોલનો ઓનર છે તે શું કરી રહ્યો હતો જે કમ્પાર્ટમેન્ટની અંદર ટી છે એ તો કે સેલ કરી રહ્યો હતો ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ એટલે કે પેલી જે ગર્લ પસાર થઈ હતી વિન્ડો પાસેથી એ ગર્લ છે એ શું કરે છે તો એ મને ફોલો કરે છે અને જે હું ટી સ્ટોલે ગયો ત્યાં ટી સ્ટોલે આવી જાય છે મારી પાછળ પાછળ ડુ યુ વોન્ટ ટુ બાય બાસ્કેટ સી આસ્ક્ડ તેણીએ મને પૂછ્યું શું તમે આ બાસ્કેટ ખરીદવા માંગશો તેણીએ આવું મને કહ્યું તો હવે જે ઓથર છે શું રિપ્લાય આપે છે તેની વાત કરીએ ધે આર વેરી સ્ટ્રોંગ
મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન. હવે જે પહેલી લેડી છે ટી સ્ટોલની પાછળ એટલે કે આને ફોલો કરે છે ઓથરને, ત્યારે તો ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ, પછી કહે છે કે ધેર ધે આર વેરી સ્ટ્રોંગ મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન, આ વાંસની બનેલી એકદમ સરસ મજાના બાસ્કેટ છે, શું તમે આને ખરીદવા ઈચ્છો છો? નો આઈ સેડ, મેં ના પાડી કે મારે નથી ખરીદવું. આઈ ડોન્ટ વોન્ટ ટુ અ બાસ્કેટ, ના મારે કોઈ જ અત્યારે જરૂર નથી, આ મને કોઈ જ ઈચ્છા નથી બાસ્કેટ ખરીદવા માટેની. વી સ્ટૂડ લુકિંગ એટ ઈચ અધર ફોર વોટ સીમ્ડ અ વેરી લોંગ ટાઈમ, અમે ઘણા સમય સુધી એકબીજાની સામે જોયા રહ્યા અને કોઈ જ એક પણ શબ્દ બોલ્યા નહીં. એન્ડ સી સેડ, અને થોડા સમય પછી એટલે કે થોડી મુમેન્ટ પછી તેણીની કહે છે, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ એ બાસ્કેટ, શું તમે તમને પાક્કું કહો છો, ચોક્કસ કહો છો કે તમારે આ બાસ્કેટની જરૂર નથી? ઓલ રાઈટ, ગીવ મી વન. હવે ઓથર છે એ શું કરે છે, તેણીની જે રિક્વેસ્ટ છે એને એક્સેપ્ટ કરે છે અને કે ઓકે કંઈ વાંધો નહીં મને, ચલો એક ગીવ મી અ વન. આઈ સેડ, હું આવું કહું છું, મત લાઈક ઓથર કહે છે. એન્ડ આઈ ટુક ધ વન ઓન ટોપ એન્ડ ગેવ હર અ રૂપી, એટલે કે તેણીની પાસે જે બાસ્કેટ હતા તેમાંથી સૌથી ઉપરનું એટલે કે ટોપ પરનું જે બાસ્કેટ છે તેણીએ મને આપ્યું એન્ડ મેં તેને રૂપિયા આપ્યા. હાર્ડલી ડેરિંગ ટુ ટચ હર ફિંગર, એટલે કે મેં છે એ શું કર્યું તો એને રૂપિયા આપતા હતો ત્યારે, એટલે કે થોડીક એના હાથ છે એટલે કે જે એના ફિંગર છે એને મેં સ્પર્શ કર્યા, એટલે કે થોડોક ડર હતો મનમાં, સંકોચ હતો, છતાં પણ છે એ મેં તેના હાથ છે જેના ફિંગર છે એને મેં જ્યારે હું રૂપી રિટર્ન કરતો હતો ત્યારે મેં એના હાથ છે એને ટચ કર્યા. હેઝ સી વોઝ અબાઉટ ટુ સ્પીક ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિશલ, એટલે કે સી વોઝ અબાઉટ ટુ સ્પીક, તે કંઈક કહેવા માંગી રહી હતી એટલે કે તે કંઈક બોલવા માંગી રહી હતી, અમારી વચ્ચે કંઈક ચર્ચા હજી સ્ટાર્ટ થવાની હતી, બટ ત્યાં શું થયું તો ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિશલ, ત્યાં છે ગાર્ડે છે ને તેની વિશલ વગાડી દીધી. સી શેડ સમથિંગ બટ ઇટ વોઝ અ લોસ્ટ ઇન ધ ચેન્જિંગ ઓફ ધ બેલ એન્ડ ધ હિશિંગ ઓફ ધ એન્જિન, તેણીની મને કંઈક કહેવા માંગી રહી હતી, તેણીને ઘણું બધું મને કંઈક કહેવું હતું બટ તે બધું ખોવાઈ ગયું. શું કામ? તો કે ક્લેનિંગ ઓફ ધ બેલ એટલે કે જે અવાજ આવ્યો, સોરી ચેન્જિંગ નથી અત્યાં છે ક્લેનિંગ, એટલે કે જે અવાજ આવવો જોઈએ એટલે કે જે બેલનો અવાજ આવે છે તે વિશલ, અને હિસિંગ ઓફ ધ એન્જિન એટલે કે જે એન્જિન સ્ટાર્ટ થાય છે એનો વોઇસ, આ બંને મિક્સઅપ થઈ જાય છે, અને જે તેણીનો વોઇસ હતો તો એ બંને મિક્સઅપ થવાના કારણે શું થાય છે, તો મને એ કહેવા કંઈક માંગતી હતી બટ કહી શકી નહીં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ, હું છે મારા કમ્પાર્ટમેન્ટની અંદર ચાલ્યો ગયો. ધ કેરેજ સડર્ડ એન્ડ જોલ્ટેડ ફોરવર્ડ, એટલે કે જે કેરેજ હતું એટલે કે જે આ એન્જિન છે તે શું થયું તો કે સ્ટાર્ટ થઈ ગયું અને એના ઘૂઘવાટા સાથે શું કર્યું આગળ વધી ગયું, એટલે કે હવે એન્જિન સ્ટાર્ટ થઈ જાય છે અને ધીરે ધીરે આગળ વધી જાય છે આપણી ટ્રેન સાથે. નાઉ નેક્સ્ટ તો વાત કરીએ આપણે. આઈ વોચડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે, એટલે કે મેં તેને જતા જોઈ, એટલે કે મેં એટલે કે ટ્રેન છે આગળ વધી રહી હતી અને તેણીની ત્યાં ને ત્યાં ઊભી હતી તો મેં તેને પસાર થતા જોઈ. સી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ, તેણીની છે ને એકદમ એકલી અટુલી ત્યાં પ્લેટફોર્મ ઉપર હતી. એન્ડ સી ડીડ નોટ મૂવ, તેણીની મને જોયો બટ હજી સુધી તે મૂવ થઈ નહીં, એટલે કે તેણીની હજી પણ મારી સામે તેની નજર હતી. બટ સી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ, તે મારી સામે જોઈ રહી હતી અને એક મને પણ હજી સ્માઇલ આપી રહી હતી. આઈ વોચડ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે, એટલે કે જ્યાં સુધી ટ્રેનનું સિગ્નલ બોક્સ ન આવે ત્યાં સુધી એટલે કે પ્લેટફોર્મ પૂરું ન થાય ત્યાં સુધી હું તેણીની સામે જોતો રહ્યો. એન્ડ ધેન ધ જંગલ હિડ ધ સ્ટેશન, એટલે કે સ્ટેશન જે સિગ્નલ બોક્સ આવે ત્યાં સુધી મેં એની સામે જોયું બટ પછી છે જંગલમાં અંદર શું થયું તો કે જંગલની અંદર છે એ સ્ટેશન છે એ છુપાઈ ગયું, મતલબ કે
ટ્રેન છે એ બહુ જ આગળ વધી ગઈ અને સ્ટેશન છે એ બહુ જ પાછળ રહી ગયું. બટ આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન. બટ મને હજી પણ એ દેખાતી હતી કે તેણીને ત્યાં એકલી ઊભી છે. આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. એટલે કે હવે હું પાછો છે ફરી વાર મારી સીટ હતી ત્યાં પાછો આવી ગયો અને જે મારી જર્ની છે એને કન્ટિન્યુ કરવા માટે આરામ કરવા લાગ્યો. આઈ કુડ નોટ રીડ માય માઇન્ડ ઓફ ધ પિક્ચર ઓફ ધ ગર્લ્સ ફેસ. એટલે કે હું હજી પણ વાંચી શકતો નહોતો. શું કામ, શું વાંચી નહોતો શકતો? એટલે કે હું શું નહોતો કરી શકતો? તો કે જે તેણીનું પિક્ચર મારી માઇન્ડની અંદર છપાઈ ગયું હતું તે. એન્ડ હર ડાર્ક સ્મોલ્ડરિંગ આઈસ, એટલે કે જે એની આંખો હતી જે એક જે કેવી હતી તો એકદમ ડાર્ક, અને એની અંદર જાણે ઘણા બધા પ્રોબ્લેમ હોય, તેણીની જે સ્માઈલ, આ બધું મને હજી સુધી યાદ આવી રહ્યું હતું. ઓકે, તો આવી જ રીતના કંઈક આપણી સ્ટોરી અહીંયા આગળ કન્ટિન્યુ થાય છે. ઓકે ચાલ, તો આપણે આ સ્ટોરીને કમ્પ્લીટ નહીં કરતા, બટ અહીંયા છે ને આપણે રેસ્ટ આપીએ છીએ. બટ શું કરીએ છીએ, તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ સ્ટોરીને કમ્પ્લીટ કરીશું. તો કે યસ, આજે આપણે શું વાત કરી, તો કે આપણા જે ઓથર છે, આ ઓથર છે એ દિલ્હીથી દેહરા ટ્રાવેલિંગ કરતા હોય છે પોતાના ગ્રાન્ડ મધરના ત્યાં. ત્યારે તો કે વચ્ચે એક સ્ટેશન આવે છે દેવલી, જે લાસ્ટ સ્ટેશન છે, પછી ટ્રેન છે એ જંગલની અંદર ટ્રાવેલ કરતી હોય છે. તો આવા એક સ્ટેશનની અંતર્ગત શું થાય છે, તો ત્યાં એક બાસ્કેટ સેલ કરતી એક માત્ર લેડી તેને દેખાય છે. અને આ લેડી સાથે આપણા ઓથર છે તેમને થોડુંક એટ્રેક્શન થઈ જાય છે. મીન્સ કે આ એટ્રેક્શનને નોટ એ લવ, એટલે કે આ ઓથર અને જે લેડી છે એની સાથે એક શું થશે, તો કે એક રિલેશનશીપ સ્ટાર્ટ થાય છે. તો કે યસ, અને આ રિલેશનશીપ છે એ પ્યોર રિલેશનશીપ છે. અને પછી એની લઈને, એની મતલબ એની જે ફિલિંગ છે તેને લઈને હવે આમની અંદર, એટલે કે જે ઓથર છે તેની અંદર હવે એક શું થાય છે, તો એમના પ્રત્યેની લાગણી હવે સ્ટાર્ટ થઈ જાય છે. ઓકે ચાલો, તો આવી જ કંઈક સ્ટોરી આપણી વાત કરવા જઈ રહી છે. તો કે આપણે સ્ટોરીને અહીંયા હોલ્ડ આપીએ છીએ અને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આ સ્ટોરીને કમ્પ્લીટ કરીશું. તો પાર્ટ ટુ અહીંયા કમ્પ્લીટ થાય છે. તો થેન્ક યુ વેરી મચ.